રાજકોટ સહિત રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનું આંદોલન જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ વેગ પકડી રહ્યું છે, જેની સીધી અસર ભાજપની સભાઓ ઉપર જોવા મળી રહી છે. રાજકોટના કુચિયાદળમાં ગઈકાલે વિક્રમ સોરાણીના પાર્ટી પ્રવેશ મહોત્સવમાં ખુદ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા નહીં દેખાતા. તેમને કદાચ બોલાવવાથી વિરોધ થશે તેવું સમજીને આમંત્રણ જ આપવામાં નહીં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સોરાણીના પાર્ટી પ્રવેશ મહોત્સવમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ ખુદ ઉપસ્થિત રહ્યા હતા અને સોરાણીને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો. લોકસભાની ચૂંટણી હોય અને મતદાનને આડે હવે એક સપ્તાહ જ બાકી હોય, તેમજ જ્યાં ખુદ પ્રદેશ પ્રમુખ હાજર હોય તેવી સભામાં પણ ભાજપના ઉમેદવારની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી હતી. પરસોત્તમ રૂપાલાની ગેરહાજરી તો ઠીક, ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને પાટીલે તેમનું નામ પણ જાહેર મંચ ઉપરથી લેવાનું ટાળ્યું હતું. પાટીલે નામ લીધા વિના રાજકોટ લોકસભા બેઠક 5 લાખથી વધુ મતોની લીડથી જીતીશું તેવું ઉદ્બોધન પણ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું હતું. રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેમનું નામ ચર્ચાતું હતું તેવા અખિલ ભારતીય કોળી સમાજના યુવા અધ્યક્ષ વિક્રમ સોરાણીએ કેસરિયા કર્યા છે, ત્યારે આ કાર્યક્રમમાં સીઆર પાટીલની 2 વખત જીભ લપસી હતી, જેમાં તેઓ ધારાસભ્યોના નામ ભૂલી ગયા હતા અને વિક્રમ સોરાણીને આપના ઉમેદવાર બદલે અપક્ષ ઉમેદવાર ગણાવ્યા હતા. જોકે સ્ટેજ પર બેઠેલા અન્ય નેતાઓએ આ અંગે પાટીલનું ધ્યાન દોરતા તેઓ ફરી સાચું નિવેદન કર્યું હતું.